નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। મિત્રો, આજના ફટાફટ બ્રેકિંગ ન્યૂઝ જોઈએ તો મિત્રો આ PM કિસાન યોજના છે, એક મહત્વની યોજના છે જેની મહત્વની વાત આજે આપણે કરવાની છે। એની અંદર મિત્રો વાત કરીએ તો PM કિસાન યોજનાની અંદર તમને બધાને ખ્યાલ હશે મિત્રો કે અહીંયા 2-2 હજાર રૂપિયાના 3 હપ્તા આવે છે, એટલે કે કુલ 1 વર્ષની અંદર 6,000 રૂપિયા આપણા ખેડૂત ખાતાની અંદર जमा थता होय छे। त्यारे मित्रों तमे जोई शको छो के आ लाभ छे कोने मळवापात्र छे अने कया खेडूतने आ लाभ मळवापात्र नथी ते तमाम विषय माहिती मेळवशो। ए पहेला मित्रों विडियोमां नवा हो तो चेनलने सब्सक्राइब करी बाजुमां आवेल बेल आइकन दबावी दीजो, जेथी तमने आवा हवामान विषयना समाचार छे ए झडपथी मळता रहे। चलो मित्रों, विडियो शरू करीए। तो खेडूत मित्रों, सौप्रथम आपणे वात करीए के पीएम किसान योजना शुं छे। तो ખેડૂતોને સીધી મદદ પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી 2019 ના રોજ PM કિસાન યોજના શરૂ કરવામાં આવી। આ યોજના હેઠળ તમામ પાત્ર ખેડૂતોને દર વર્ષે 2,000 રૂપિયાના 3 હપ્તામાં એટલે કે 6,000 રૂપિયા કુલ 1 વર્ષમાં આપવામાં આવે છે। આ યોજનાનો લાભ દેશના કરોડો ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા આપવામાં આવે છે, એટલે કે સીધા જ એના ખાતામાં ખેડૂતના ખાતામાં પૈસા છે જમા થાય છે। અત્યાર સુધીમાં સરકાર દ્વારા ખેડૂતોને PM કિસાન યોજનાના 14 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે અને PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે E KYC કરવું પણ તમારે ફરજિયાત છે। વધુ માહિતી માટે તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in પર જઈ અને માહિતી મેળવી શકો છો। आगळ बात करिए मित्रों के PM किसान योजना माटे पात्र कोण छे एना विषे चर्चा करिए तो के PM किसान योजनानी वेबसाइट पर आपवामां आवेली माहिती अनुसार तमाम खेडूत परिवारोने PM किसान योजनानो लाभ मळे छे। आ योजनामां शरूआतमां मात्र 2 हेक्टर सुधीनी जमीन धरावता खेडूतोने ज योजनानो लाभ आपवामां आवतो हतो, परंतु 1 जून 2019 थी तमाम खेडूत मित्रों माटे आ नियम छे ए लागू करवामां आवेलो छे, एटले के तमाम खेडूतोने आ 2,000નો હપ્તો છે એ નાખવા આપવામાં આવે છે। હવે જોઈએ મિત્રો આગળ કે PM કિસાન યોજનાનો લાભ કોને ન મળે। તો અગાઉ અથવા તો હાલમાં બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિ હોય, એટલે કે કોઈ સરકારી નોકરી કરતી હોય, કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ભૂતપૂર્વ કે વર્તમાન મંત્રી હોય, 10,000 રૂપિયા કે તેથી વધુ માસિક પેન્શન મેળવનાર પેન્શનર હોય, કે પછી જે વ્યક્તિઓ આવકવેરો જમા કરે છે એટલે કે ટેક્સ ભરે છે, જે લોકો ટેક્સ ભરે છે એ લોકો પણ અહીંયા આ પાત્ર થતા નથી। તેના ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, CA વગેરેને પણ આ યોજનામાં લાભ મળતો નથી। આગળ મિત્રો વાત કરીએ કે PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમારી યોજનાના તમામ નિયમો અને શરતોનું પાલન કરવું પડશે। જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવે છે અથવા તો અગાઉ અથવા તો હાલમાં બંધારણીય પદ ધરાવે છે અને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, CA વગેરે છે તો તેને આ યોજનાનો લાભ મળી શકશે નહીં। જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેની પાસેથી વસૂલ કરી શકે છે। જોઈએ કે તાજેતરમાં જ એક મોટા પગલામાં કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને યોજનામાંથી બાકાત રાખ્યા હતા, જેઓ PM કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા। આ સાથે તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। આવી સ્થિતિમાં જો તમે પણ PM કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારે તેની યોગ્યતાની શરતો સારી રીતે સમજવી જોઈએ। તો મિત્રો, આજના વિડીયોની અંદર આટલું હતું। નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।